હેલો બીકોમ સ્ટુડન્ટ્સ, તો વેલકમ બેક. આજે આપણે શરૂ કરશું આપણું લેક્ચર નંબર 3, ઠીક છે, જે ચેપ્ટરનું નામ છે આડતમલના હિસાબો. ક્લિયર? તો તમે થંબનેલમાં તો જોઈ લીધું હશે કે આપણે કયું ચેપ્ટર કરીએ રહ્યા. અત્યાર સુધી મેં લેક્ચર નંબર 1 અને 2 અપલોડ કરી ચૂક્યો છું, બરાબર. અને આ જે આપણા લેક્ચર છે એ ફક્ત ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ માટે છે, બરાબર. તો વિધાઉટ ટાઈમ વેસ્ટ આપણે શરૂ કરીએ છીએ આપણું લેક્ચર નંબર 3, અને આપણે આજે કરશું સમ નંબર 43. ક્લિયર? તો સમ નંબર 43માં શું છે? ગુજરાત રેડિયો રાજસ્થાન. હવે તમને એક હજી વસ્તુ કહી દઉં કે જો તમને આડતમલના હિસાબો શું હોય છે અને આ ચેપ્ટરમાં શું આપણે કરવાના છીએ એ બધું આપણે પરિચય જાણવાનું હોય, મીન્સ કે ઇન્ટ્રોડક્શન જાણવું હોય, તો મારો લેક્ચર 1 તમે જોઈ લ્યો. એમાં તમને બધું સારી રીતે મેં સમજાવ્યું છે કે આ ચેપ્ટરમાં આપણે શું કરવાના છીએ. તો અત્યાર સુધી મેં સેકન્ડ લેક્ચર અપલોડ કરી ચૂક્યો છું, આજે હું લેક્ચર 3 અપલોડ કરું છું, જેમાં આપણે આજે ભરતીવાળો ઇન્વોઇસ, બરોબર, જેમ તમે ભરતું કાચું ભરતીયું ભરતી હજી પર જેમ આપણે પ્રોફોર્મા ઇન્વોઇસ કહી શકીએ, ઠીક છે, એ તમને હજી હું એનો મતલબ સારી રીતે સમજાવું છું, એ આજે આપણે કરીએ છીએ. તો ચાલો શરૂઆત કરીએ 43માં. ગુજરાત રેડિયો રાજસ્થાન રેડિયો સર્વિસને તારીખ 1/4/2015 ના રોજ 1000 રેડિયો આડતથી વેચવા મોકલ્યા. તો અહીંયા હજી માલધણી છે ગુજરાત રેડિયો, અને આરતીઓ છે એ રાજસ્થાન રેડિયો છે, બરાબર. જેણે 1/4/2015 ના રોજ 1000 રેડિયો મળ્યા છે, કોણે વેચ્યા છે? ગુજરાત રેડિયોએ, આરતી વેચ્યા, ઠીક છે. દરેક રેડિયોની મૂળ કિંમત 90 હતી, એટલે આપણને મૂળ કિંમત આ લોકોએ કીધી કેટલી હતી? 90 હતી, પરંતુ કાચું ભરતીયું ભરતીયા કિંમત પર 25% નફો ચરાવીને બનાવવામાં આવ્યું હતું. હવે આ વસ્તુ શું હોય છે? જો હું તમને સારી રીતે સમજાવું છું કે કોઈ પર એક કંપની છે, ઠીક છે ને, એબીસી લિમિટેડ કંપની છે. હવે આડતથી અગર એ વિચારે છે કે મારે માલ વેચવાનું છે, અમદાવાદમાં એક ડીલરને એ પકડે છે અને એને કહે છે કે તું ભાઈ આ માલ પકડ અને આટલામાં તું વેચ, તો એને એક એવો ડાઉટ બને છે કે અગર મને આ 100 રૂપિયાની કોસ્ટ પડે છે અને હું એને સાચી કોસ્ટ કહી દઈશ કે આ 100 રૂપિયાની છે, બરાબર, તો શું માલ માર્કેટમાં એક્ચ્યુઅલ કોસ્ટ ખબર પડી જશે? મીન્સ કે એને હજી એના એજન્ટ ઉપર ભરોસો ના હોય, કાં તો પછી એના મનમાં બીજા વિચાર હોય કે કાલ કો માલનો ભાવ વધી જાય તો, બરાબર, કાલનો માલનો ભાવ વધી જાય તો પછી અગર એ 100 રૂપિયાનો 125 રૂપિયા કરી નાખે, બરાબર, અને પછી એજન્ટ બોલે કે હવે હું નહીં વેચું કારણ કે તમે ભાવ વધારી નાખ્યા, તો એક ઇન્ટેન્શન આ પર હોઈ શકે કે કાલ કો માલ વધી જાય, એટલે જ આ લોકો શું કરે, આ લોકો બિલ જ 25% વધારાનું આપે. આ લોકો બિલ જે છે એ 25% વધારાનું પ્રોફિટ નાખીને આપી દે. ઇન્ટેન્શન કઈ પર હોઈ શકે? ઇન્ટેન્શન મીન્સ કે એનો વિચાર એ પર હોઈ શકે કે કાં તો એને એક્ચ્યુઅલ કોસ્ટ ના ખબર પડવી જોઈએ, કોને? એજન્ટ ને, એટલે પડતર ના ખબર પડવી જોઈએ, કાં તો પછી કાલ કો ભાવ વધી ગયા તો, એટલે એના સિક્યોરિટી માટે પર કે કાલ કો ભાવ વધી ગયા તો આપણે સામે ભાવ વધારવાનો ના પડે, એ હિસાબથી પર એ લોકો 25% એડિશન નફો નાખી દે, અને બીજા ઘણા પણ ઇન્ટેન્શન હોઈ શકે છે. ક્લિયર? તો આ તો તમે સમજી ગયા કે કાચું ભરતીયું છે. આપણને ખાલી અહીંયા કેલ્ક્યુલેશન માટે શું કરવાનું છે કે આપણે આમાં 2 એન્ટ્રી એક્સ્ટ્રા કરશું, બરાબર. એ કેવી રીતે? જ્યારે હું સમજાવીશ ત્યારે તમને સારી રીતે સમજાવીશ કે આપણને 2 એન્ટ્રી કઈ એક્સ્ટ્રા કરવાની છે. તો ચાલીએ આગળ વધીએ સમમાં. પછી શું કહે છે? આ દિવસ ગુજરાત રેડિયો, ગુજરાત રેડિયો કોણ છે? માલધણી છે. નૂર, નૂર એટલે કે ફ્રેટ, જે તમારે ટ્રાન્સપોર્ટનો ખર્ચો હોય એ કહી શકો છો. અને જકાતના 1000 અને વીમાના 4000 ચૂકવ્યા, તો ટોટલ 2 તરહના ખર્ચા માલધણીએ કર્યા છે, બરાબર.
હવે તમે આ જોઈ શકો છો કે નૂળ અને જકાત છે એ રિપીટેડ ખર્ચા નથી, મતલબ વારંવાર થવા વાળા ખર્ચા નથી. તો હું શું કામ આ કહું છું કે વારંવાર વાળા ખર્ચા નથી, આનું એક રીઝન છે. એ જ્યારે આપણે આખરનો સ્ટોક ગણશું ત્યારે હું આનું રીઝન સમજાવીશ. પછી વીમાનો ખર્ચો છે એ પર વારંવાર રિપીટેડ થવા વાળો ખર્ચો નથી, બસ ખાલી આટલો અત્યારે ધ્યાનમાં રાખો. બરાબર, જે હું તમને કહું છું. પછી શું હોય, હવે આરતીય શું કરશે, એક પહેલાથી એક બિલ શું કરશે, બેંક ડ્રાફ્ટ મોકલી દેશે. કોને? રાજસ્થાન રેડિયોને, એટલે કે માલધરીને. એને 40,000 નો બેંક ડ્રાફ્ટ એને મોકલી આપ્યો છે. બરાબર, આટલું એને કીધું. રસ્તામાં 50 રેડિયો સંપૂર્ણ નુકસાન થયું. હવે રસ્તામાં થયું છે, બરોબર. હવે ધીરે ધીરે સમજો કે રસ્તામાં થયું છે એટલે આરતીયાને કેટલા મળ્યા હશે, આપણે કેટલા દીધા? ગુજરાત રેડિયો જે માલધણી છે એને કેટલા કેટલા રેડિયો મૂક્યા છે? 1,000. 50 તો રસ્તામાં તૂટી પડ્યા, તો આરતીયાને કેટલા હાથમાં આવ્યા હશે? આરતીયાને 950 હાથમાં આવ્યા હશે. બરાબર, પછી આરતીયાએ શું કીધું, વીમા કંપનીએ 4,500 નો દાવો સ્વીકાર્યો છે એમ જાણવા મળ્યું કે 100 રેડિયા હજુ રસ્તામાં છે. હવે આટલું આપણને ખાલી ઇન્ફોર્મેશન કીધી છે કે 4,500 રૂપિયા છે વીમા કંપની આપશે, એટલે બાકીનો જે આપણું થયું એ નુકસાન થયું. બરોબર, જેને આપણે અસામાન્ય નુકસાન કહેશું. પછી શું કીધું કે એમ જાણવા મળ્યું કે 100 રેડિયો હજુ રસ્તામાં છે, તો આની એક જ ફક્ત એન્ટ્રી આવશે. એ હું તમને સમજાવી દઈશ કેવી રીતે છે. પછી શું છે, અહીંયા બીજી ડિટેલ આપેલી છે કે 31/12/2015 ના રોજ રાજસ્થાન રેડિયો સર્વિસ વેચાણ આંકડો અને તેની પાસેથી ચૂકવાની થતી રકમ બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો, જેમાં 500 રેડિયો 140 ના કિંમતે વેચ્યા, 160 રેડિયો 150 ની કિંમત વેચ્યા. કોને? શ્રી જેમિનને, ગુજરાત રેડિયોની ભલામણ અને જવાબદારી ઉપર વેચ્યા. હવે અહીંયા ઉધાર ઉપર તો વેચ્યો છે માલ, લેકિન માલધણીએ કીધું છે, કહ્યું ગુજરાત રેડિયો કોણ છે? માલધણી. માલધણીએ કીધું તો એને ઉધાર ઉપર વેચાણું છે. હવે આનો ઇફેક્ટ ઘણો મોટો થઈ શકે છે, મીન્સ કે અગર જેમિન છે એ નાદાર જાહેર થઈ જાય તો જેટલી પણ દાલખાત થશે, બરાબર, એ ગુજરાત રેડિયોને ભોગવવી પડશે. બરાબર, ભલે આસામી આડત જી છે એ એને મળતી હોય છે, બરાબર, એના પછી પર આની જે દાલખાત છે એ નોંધ થશે. રીઝન એ છે કે આમાં જે માલધણી છે એની જવાબદારી ઉપર આરતીયાએ માલ વેચ્યું છે. પછી ત્રીજો શું છે, 40 રેડિયો દરેક 150 ની કિંમત શ્રી કમલને ઉધાર વેચ્યો. હવે અહીંયા કોઈ પર ઉલ્લેખ નથી કર્યો કે આ માલધણીના ભરોસે મૂક્યો છે. ઇટ મીન્સ કે આમાં અગર આસમી આડત તો મળશે જ, અગર આપેલી હશે તો અહીંયા જોઈ લઈએ તો 10% આડત ને 5% આસમી આડત, હા, તો એને 5% આસમી આડત તો મળે છે. મીન્સ કે આમાં જેટલી પણ અગર નાદાર જાહેર થાય, કોણ? શ્રી કમલ, તો આની દાલખાની નોંધ બુક્સમાં નહીં થાય. સમજ્યા? મતલબ શું કહેવા માંગુ છું, મીન્સ કે આસમી આડત અગર મળતી હોય તો દાલખાત નોંધ નહીં થાય. પણ કઈ દાલખાત નોંધ નહીં થાય? જેની ઉધારની જવાબદારી આરતીયાની હશે. અગર જવાબદારી ઉધારમાં માલધણીની થઈ જાય છે, બરોબર, તો ત્યાં તમે ભલે આસમી આડત મળતી હોય તો પણ દાલખાની નોંધ થશે, કારણ કે ત્યાં માલધણીના જવાબદાર ઉપર વેચ્યું હતું. તો આમાં જવાબદારી પર કોની આવે? માલધણીની આવે. બરોબર, તો આમાં અગર દાલખાત થશે તો આપણે દાલખાત નોંધવાની છે. આમાં અગર નાદાર જાહેર થાય કમલ તો દાલખાત નહીં નોંધાશે. હવે ચોથું પોઈન્ટ, રૂપિયા 850 ઓક્ટ્રોએ અને 2,200 જાહેરાતનો ખર્ચ થયો. બરોબર, 850 કોનો ખર્ચો થયો? ઓક્ટ્રોયનો ખર્ચો થયો. અને 2,200 કોનો ખર્ચો થયો? જાહેરાતનો થયો. તો ઓક્ટ્રોય ખર્ચો છે ને એ વન ટાઈમનો ખર્ચો છે, વારંવાર થતું નથી, અને જાહેરાતનો ખર્ચો છે ને એ તો વારંવાર થતું જ હશે. બરાબર, તો આને આપણે કહીએ કે વારંવાર થવા વાળો ખર્ચો છે અને આ વારંવાર ના થવા વાળો ખર્ચો છે. આનું ક્યાં મહત્વ છે? આમાં આખરનો સ્ટોક જ્યારે કાઢશું ત્યાં ઘણી મહેનત ઇમ્પોર્ટન્સ છે આ વસ્તુની. બરોબર, હવે પાંચમી પોઈન્ટ નાદાર વાળી છે કે શ્રી જેમિન અને કમલ છે નાદાર થયા, કોઈ શું નહીં.
અને તેમની મિલકતમાંથી 80% રકમ વસૂલ કરી શકાય, મતલબ 20% રકમ ના વસૂલ થઈ. તો જી કમલ છે એની દાલખાત તો આરતીયાને ભોગવવી પડશે, એટલે આપણા બુક્સમાં કોઈ પણ એન્ટ્રી નહીં આવે. આપણે કોણ છીએ આમાં? આપણે માલધણી છીએ, બરાબર. અને પછી જેમીન છે એને આપણા ભરોસે માલ વેચ્યો હતો, કોણે? આરતીયાએ. તો આની દાલખાત જે છે 20% એ આપણા ચોપડામાં નોંધાશે. ક્લિયર? પછી શું કહે છે કે રાજસ્થાન રેડિયો સર્વિસના વેચાણ પર 10% આડત અને ઉધાર વેચાણ પર 5% આસમી આડત આપવામાં આવે છે. રાજસ્થાન રેડિયો સર્વિસને આડત, આસમી આડત અને નફાનો ભાગ બાદ કર્યા પછી થયેલા ચોખ્ખા નફોના 1/7 ભાગ આપવાનો છે. હવે આ પોઈન્ટ તો તમને છેલ્લે કરવાની છે, એટલે છેલ્લે હું કરીશ ત્યારે હું તમને સમજાવીશ. તો સૌથી પહેલા જે એન્ટ્રી થાય છે એ આપણે આરત ઉપર માલ વેચ્યો છે એની એન્ટ્રી આપણે કરશું. પણ સૌથી પહેલા આપણે જે કાઢવાનું છે એ કાઢવાનું છે કોસ્ટ પ્રાઇસ અને ઇન્વોઇસ પ્રાઇસ, બરાબર. એ શું કહે છે? મૂળ કિંમત કેટલી છે? 90 છે. તો આપણે અહીંયા કહેશું મૂળ કિંમત 90 છે, અને પરંતુ કાચું ભરતીયો છે એ 25% નફો ચડાવીને વેચ્યો છે. મીન્સ કે 90 છે એ 100% છે, તો ઇન્વોઇસ પ્રાઇસ છે કાચું ભરતીયો એ 125 હશે. તો આપણું કેટલું પ્રોફોર્મા ઇન્વોઇસ થઈ જાય? તો આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરશું 90 × 125 / 100. 90 × 125 / 100, સોરી આમાં આપણે 75 ની, કારણ કે એડિશન કર્યું છે ને, અહીંયા 75 થશે, અહીંયા 100 થશે. રીઝન તમને કહું છું, પરંતુ કાચું ભરતીયો છે ભરતીયા કિંમત 25% નફો ચડાવીને બનાવવામાં આવ્યું છે, બનાવવામાં આવ્યું છે એટલે બની ગયું છે. તો 100 અહીંયા આવશે, 100 × 90 / 75. તો 120 આવશે તમારે, એટલે 120 માં બની ગયું છે, બરાબર. બની ગયું છે એટલે આપણે આ કર્યું છે, બનાવવાનું છે એવું નથી. પછી હવે આપણી પહેલી એન્ટ્રી શું થશે? પહેલી એન્ટ્રી થશે આ ગ્રીન સારી નથી લાગતી, આડત પર ઓપલેન માલ ખાતે, બરોબર. કેટલા ગયા છે? 1000 રેડિયો ગયા છે અને આપણે 120 માં લીધા છે, બરોબર. 25% નફો ચડાવીને, તો 1000 × 120, 1,20,000, બરાબર. હવે શું કરવાનું કે જ્યારે પણ અગર આપણે 25% નફો ચડાવીને લીધું છે તો આપણો પ્રોફિટ પણ શું થશે? 25% વધુ ચડી જશે. પણ આપણનું ઇન્ટેન્શન શું હતું કે આડતિયાને આપણને વધારે દેખાડવાનું છે, બરાબર. અગર આપણે આપણા બુક્સમાં આવી રીતે કરશું તો આપણો પ્રોફિટ પણ 25% વધી જશે. તો આપણને શું કરવાનું છે? આની રિવર્સ એન્ટ્રી મારી નાખવાની છે, જેટલું આપણે વધાર્યું. તો અહીંયા લખશું આરત પર મોકલેન માલ ખાતે, અહીંયા લખી લેવાનું ડિફરન્સ પ્રાઇસ. તો કેટલું હતું? 120 માં દીધું, એક્ચ્યુઅલ કોસ્ટ કેટલી હતી? 90. તો 30 × 1000 કરવાના, ડિફરન્સ કેટલું છે? 30. 1000 × 30 તો 30,000 થઈ જાય, એ આપણે નોંધ કરી નાખી, બરાબર. એટલે બે એન્ટ્રી વધવાની છે, એક તો જ્યારે આપણે માલ વેચવાના છીએ દેવાના છીએ ત્યારે, અને આખરનો સ્ટોક આવશે ત્યારે આપણે આની નોંધ આવશે રિવર્સની. એના પછી બીજી ક્યાંય નહીં આવે. હવે આપણને બીજું શું કરવાનું? જે પણ માલધણીએ ખર્ચું કર્યું એ આપણે રોકર ખાતે દેખાડી દઈએ. તો નૂર, જકાત અને વીમા, અહીંયા આપણને લખવાનું છે રોકડ ખાતે. નૂર અને જકાત કેટલા થાય છે?
હજાર અને વીમો થાય છે 4,000. ટોટલ આપણે કેટલા ખર્ચો થયો? 5,000 નો ખર્ચો થયો. એના પછી આપણે આગળ વધીએ તો 40,000 નું છે બેંક ડ્રાફ્ટ મોકલે છે કોણ? આરતીયો. તો આરતીયાના ખાતામાં અહીંયા આવશે બેંક ડ્રાફ્ટ, એક જ એન્ટ્રી આવશે. ચાલીસ હજાર આની એક જ એન્ટ્રી છે. આ વાળા સમમાં કોઈ ડિસ્કાઉન્ટ વાળો પણ એક પોઈન્ટ નથી, તો એ બહુ સારી વસ્તુ છે. પણ ડિસ્કાઉન્ટ વાળી અગર પોઈન્ટ આવશે, એ કદાચ લેક્ચર નંબર 2 માં મેં સનપાલ ને ધનપાલ કરાવી હતી એમાં હતી. ચાલો આપણે આગળ વધીએ. હવે રસ્તામાં 50 રેડિયો નુકસાન થયા છે, જેમાં વીમા કંપની 4,500 નો દાવો કર્યો. તો અસામાન્યની આપણી ગણતરી કરીએ છીએ. આ અસામાન્ય નુકસાનની ગણતરી, બરોબર, જે પણ નુકસાન થયો એની કેલ્ક્યુલેશન. કેટલા રેડિયો છે? 50 રેડિયો. તો 50 રેડિયો ગુણ્યા આપણે કેટલા કરવાના છીએ? આપણે કરવાના છીએ 90. આમાં 120 નહીં કરવાના તમને, બરાબર. નુકસાન થાય ને, નુકસાનમાં હંમેશા તમારે પડતર કિંમત લેવાની, કોઈ પર 25%, 10% એડ કરેલા હોય એ નહીં લેવાના. 90 ગુણ્યા તમે 50 કરો તો કેટલા થાય? તમારા 4,500 રૂપિયા તમારા કોસ્ટ આવે. એમાં તમને પ્લસ કરવાનું માલદાણીનો ખર્ચો. માલદાણીનો ખર્ચ કેમ પ્લસ કરવાનું? કારણ કે જ્યારે પર અગર 1,000 રેડિયો આપણે મૂક્યા છે, તો આપણે તો હાથમાં 90 કોસ્ટ હતી, પણ હવે ટ્રાન્સપોર્ટેશન, બરોબર ને, ઓક્ટ્રો એનો કે વીમોનો ખર્ચો આપણે થયો, તો એ પર તો પડતરમાં આપણે જોઈન્ટ કરવી પડે કે ના પડે? તો જઈને આપણને એકચ્યુઅલ પડતર ખબર પડે કે આપણે ગુડ્સ પડ્યા કેટલામાં, બરાબર. અગર દીધો જ ના હોત ને ગોડાઉનમાં નુકસાન થઈ ગયું હોત માલધારીના, તો અલગ વસ્તુ છે. પણ હવે એને ટ્રાન્સપોર્ટ કરી નાખ્યું, એના ઉપર પણ એને વીમાનો ખર્ચો થઈ ગયો હશે, ટ્રાન્સપોર્ટનો થઈ ગયો હશે, તો આપણને એડ કરવું પડશે, બરાબર. તો ટોટલ એને કેટલા ખર્ચો કર્યો છે એ આપણે ઉપર જોઈએ. તો માલધારીએ ટોટલ ખર્ચો કર્યો છે 5,000 નો. હવે આમાં પ્રપોર્શનેટ થશે, બરાબર ને. એને 5,000 નો ખર્ચો કર્યો હતો, એ 1,000 ના ઉપર કર્યો હતો, તો 50 ના ઉપર કેટલો? તો 5,000 ગુણ્યા 50 ભાગ્યા 1,000, તો 250 રૂપિયાનો એને ખર્ચો કર્યો, બરોબર. હવે આમાં હજી એક વસ્તુ પ્લસ થવી જોઈએ હતી, એ છે આરતીઓનો ખર્ચ. લેકિન આમાં નહીં થાય. રીઝન શું છે? કે માલ આરતીયાને પહોંચ્યો એના પહેલા જ 50 રેડિયો છે એ ડિસ્ટ્રોય થઈ ગયા, મતલબ કે નુકસાન થઈ ગયા, બરાબર. પહોંચી ગયો હોત ને પછી થયો હોત ને, તો આનો ખર્ચો પર ગણતા આપણે, બરાબર. પણ આનો હજી પહોંચ્યો નથી, એના પહેલા થઈ ગયું, એટલે પહોંચ્યો એના પહેલા 50 નુકસાન થઈ ગયું, તો આપણે આરતીયાનો ખર્ચો આમાં એડ નહીં કરવાના. હવે ટોટલ ખર્ચો આપણો કેટલો થઈ ગયો? 4,500 પ્લસ 250, તો 4,750. હવે આમાં વીમા કંપનીએ કેટલો દાવો આપણને દીધો છે? વીમા કંપનીનો દાવો 4,500 નો દાવો મળ્યો આપણને, તો ટોટલ 250 રૂપિયાનો છે એ આપણે નુકસાન થયું છે, એ આપણે નફા નુકસાન ખાતે લઈ જશું. હવે આની એન્ટ્રી કેમ કરવાની છે? આની એન્ટ્રી આપણે આરતમાલના ખાતામાં કરવાની. પહેલા લખવાનો વીમા, સોરી, આમાં લખવાનું વીમા કંપનીનો દાવો કેટલો થશે? 4,500 મળ્યું ને આપણને, અને જે નુકસાન થયું એ નફા નુકસાન ખાતે લઈ જશું. કેટલું થયું નુકસાન? 250 રૂપિયા. આ નફા નુકસાનની એન્ટ્રી તમારી થઈ ગઈ. એના પછી આપણે ક્યાં જવાના? આગળ. એમ જાણવા મળ્યું કે 100 રેડિયો છે એ હજુ રસ્તામાં છે, તો 100 રેડિયો રસ્તામાં છે એની એન્ટ્રી આપણે આખરમાં કરી લેવાની, બરોબર. એના પછી આગળ વધીએ આપણે તો સેલની એન્ટ્રી આપણને એની અહીંયા કરવી પડશે, કારણ કે સેલનો ડેટા આપણને મળી ગયો છે. પણ સેલનો ડેટા રેકોર્ડ કરવા પહેલા આપણે
જે પર આરતીએ ખર્ચું કર્યું છે એ આપણે નોંધી લઈએ. તો આરતીના ખાતામાં અહીંયા લખી લેવાનું, આરતમલ ખાતે લખવાનું, અહીંયા શું લખવાનું, આરતમલ ખાતે, કારણ કે આ બધું ખર્ચો છે એ આપણને માલધારી વાપસ આપવા રિફંડ કરશે, કારણ કે એના બિહાફમાં આપણે ખર્ચો કર્યો ને. જેટલો પણ ખર્ચો કરશે એનો હકદાર છે કોણ? આરતીઓ, માલધારીથી લેવા માટે. તો ઓક્ટ્રાયના 850 અને જાહેરાતના કેટલા થાય છે? 2200. 850 પ્લસ 2200 કેટલા થાય? 3050 રૂપિયા. એ 3050 આપણે આરતમલ ખાતે અહીંયા લખશું આરતીય ખર્ચ, ના અહીંયા લખવાનું આરતીય ખાતે પછી ખર્ચ, ભારતીય ખાતે અહીંયા ડેશ કરીને લખવાનું ખર્ચ. કેટલું થયું? 3050. હવે આપણે વેચાણની કેલ્ક્યુલેશન કરી નાખીએ છીએ. કુલ વેચાણ કેલ્ક્યુલેશન, તો સૌથી પહેલા શી છે? 140 ની કિંમતે 500 રેડિયો વેચે આપણે, તો 500 × 140 કરશું તો 70,000 એ આપણે કેશ ઉપર કર્યા છે, બરોબર ને? એના પછી 150 ની કિંમતે 160 રેડિયો જમીન, 160 × 150 આ આપણે વેચ્યું છે જમીન ને, બરોબર? તો 160 કે 160 × 150 24,000. આ છે ઉદાર, લેકિન માલધણીએ કીધું છે. પછી આપણે કોને વેચ્યો છે? કમલ ને 40 રેડિયો 150 ના હિસાબે. કમલ 40 રેડિયો 150 ના હિસાબે 6,000 આ ઉધારમાં વેચ્યું છે, અને આ આરતીયાની જવાબદારી હિસાબે આરતીઓ. તો ટોટલ આપણી સેલ કેટલી થાય છે? 70 ને 30, 1,00,000 રૂપિયા. 1,00,000 રૂપિયાનું કુલ વેચાણ આપણું થયું. હવે આની પહેલી એન્ટ્રી આપણે કરશું આરતીય ખાતે, અહીંયા લખશું આરતમલ ખાતે, કારણ કે આરતમલ ખાતે લઈ જશું ને આપણે. આરતમલ ખાતે અહીંયા લખશું કુલ વેચાણ 1,00,000 રૂપિયા, અને અહીંયા લખશું આરતીય ખાતે કુલ વેચાણ 1,00,000 રૂપિયા. તો સેલની એન્ટ્રી થઈ ગઈ તમારી, અને આપણે જે આરતીએ ખર્ચો કર્યો એની એન્ટ્રી થઈ ગઈ છે. હવે આપણે આરતની એન્ટ્રી કરશું, મીન્સ કે કમિશન. કમિશનની એન્ટ્રી કેવી રીતે થશે? 10% કુલ વેચાણ ઉપર આપણને આપવાની છે. તો કુલ વેચાણ કેટલાનું થયું છે? 1,00,000 નું. એના 10% આપણે કરશું તો 10,000 રૂપિયા આ થઈ ગયા, અને 5% આસમી આડત છે એ ઉધાર ઉપર છે, એટલે કયા મળશે? 6,000 વાળા, કારણ કે એને જવાબદારી ના છે ને, એના ઉપર જ મળશે. 6,000 ના 5% 300 રૂપિયા. તો કુલ તમારી આરત થઈ 10,300. તો આરતીય ખાતે આપણે અહીંયા લખવાની છે આરત છે એ 10,000 છે, અને આસમી આરત છે એ 300 છે. ટોટલ 10,300 આરત થઈ, મીન્સ કમિશન. અહીંયા આપણે લખશું આરત ખાતે આરત, ઠીક એટલે
10,300 આરતિયા ખાતે આરત એમ આવશે. ક્લિયર? તો આપણે આરત એક થઈ ગઈ. હવે નાદારની એન્ટ્રી હતી, જેમાં આપણે જમીનનો જે 20% છે એ નોટ ડાઉન કરશું તાલખા તરીકે, બાકી કમલનો નહીં કરશું, કમલનો આરતીઓ જાણે. બરોબર ને? તો જેમીનને આપણે 24,000 નો માલ વેચ્યું હતું, તો જેમીન 20% કરશું. કેટલા? 24,000 ના. તો 24,000 ના 20% કરશો તો 4,800 છે એ દાલખાત થઈ તમારી. બરાબર? અહીંયા તમારે લખવાનું, આરતમલ ખાતે લખવાનું, આરતીએ ખાતે દાલ ખાત કેટલા? 4,800. અને અહીંયા લખવાનું આરતમલ ખાતે દાલ ખાત 4,800. ક્લિયર? હવે જે માલ ઇન ટ્રાન્ઝિટ છે, મતલબ રસ્તામાં છે, એ કેટલું છે? 100 રેડિયો છે. તો કેલ્ક્યુલેશન કોની કરશું? શું લખેલું છે આમાં? 100 રેડિયો કીધા રસ્તામાં છે, એમ જાણવા મળ્યું કે 100 રેડિયો હજુ રસ્તામાં છે. કેલ્ક્યુલેશન ઓફ રેડિયો જે રસ્તામાં છે, તો 100 ગુણ્યા 90 કેટલા થાય? 9,000. પડતર કિંમત લેવાની આમાં પણ. એક આપણે અસામાન્ય ખર્ચામાં આપણે પડતર કિંમત લીધી 90, અને રસ્તામાં હોય તો પણ આપણે 90 લેવાની છે. પછી એમાં પ્લસ કરવાનો માલધણીનો ખર્ચો, તો એ જ કરશું આપણે. કેટલા કર્યા તેને? 5,000 × 100 ભાગ્યા 1,000. બરાબર? 5,000 1,000 ઉપર હતા તો 100 ઉપર કેટલા? તો 5,000 × 100 ભાગ્યા 1,000, તો 500 રૂપિયા આ ખર્ચો થઈ ગયો તમારો. તો 9,500 નો ખર્ચો, તો 9,500 નો જે માલ છે એ તમારે ટ્રાન્ઝિટમાં છે, રસ્તામાં છે, તો આની એક જ એન્ટ્રી આવશે આરતમલ ખાતે. અહીંયા લખશો માલ રસ્તામાં. ઠીક છે? કેટલું આવશે? 9,500. પછી આપણે એક જ એન્ટ્રી રહેશે, એ છે આખરના સ્ટોકની, અને નફા જે 1/7 છે. પણ એના પહેલા આપણને આખર સ્ટોક કરવું પડશે. આખર સ્ટોક છે એ આપણે હંમેશા ગણવાનું, ભરતીઓ જે 25% એડ કર્યું ને એના હિસાબથી. તો કુલ રેડિયો કેટલા હતા? 1,000. એમાં નુકસાન કેટલા થયા? 50. વેચાણ કેટલા થયા? વેચાણ થયા તમારા 500 + 160 + 40, 700 વેચાઈ ગયા. બરોબર ને? અને રસ્તામાં કેટલા છે? 100. તો તમારું આખર સ્ટોક કેટલા ઉપર નીકળશે? તો 1,000 - 50 - 700 - 100, 150 ઉપર. ઠીક છે? તો અહીંયા આપણે કરવાનું 150 ગુણ્યા કેટલા કરવાના? 120. અહીંયા તમારે કાચું ભરતીય વાળો સ્ટોક 25% એડ વાળો હતો ને ભાવ, ઈ કરવાનો. તો 150 ગુણ્યા 120 કરશું તો 18,000 થયા. અને અહીંયા પ્લસ કરશું આપણે માલધણીનો ખર્ચો, તો 5,000 × 150 ભાગ્યા 1,000. હવે આપણે અહીંયા 5,000 પૂરેપૂરા એડ કરશું, કારણ કે એના જે બંને ખર્ચા હતા એ વારંવાર રિપીટ વાળા ખર્ચા નથી. તો 5,000 1,000 ઉપર હતા, તો 150 ઉપર કેટલા? 5,000 × 150 ભાગ્યા 1,000, તો 750 રૂપિયા થયા છે. અને આમાં આપણે હજી પ્લસ કરશું આરતિયાનો ખર્ચો, એણે કર્યું હતું, એનો 850 વાળો ખર્ચો લેશું. જાહેરાતનો ખર્ચો ના આવે, જાહેરાતનો વારંવાર વાળો ખર્ચો છે એટલે એ ના ગણાય.
જે વારંવાર વાળા ખર્ચા ના હોય એ જ ગણાય. તો 850 ગુણ્યા 150 ભાગ્યા 950 કરશો, કારણ કે 50 તો રસ્તામાં તૂટી ગયા હતા ને, તો એના કને તો કેટલા હાથમાં આવ્યા? 950. તો 850 ગુણ્યા 150 ભાગ્યા 950. સાડા 800 થશે, કારણ કે 100 તો હજી રસ્તામાં છે, તો એ પણ એના હાથમાં ક્યાં આવ્યા છે? કેટલા થશે? 850 જ. 850 ગુણ્યા 150 ભાગ્યા 850, તો 150 આખરના સ્ટોકમાં પ્લસ થઈ જશે, એટલે 18,000 પ્લસ 750 પ્લસ 150, તો 18,900 રૂપિયા આખર સ્ટોક આવ્યું તમારું. અને હજી એક એન્ટ્રી પણ થશે, એક તો એન્ટ્રી અહીંયા થશે આરતમલ ખાતે, અહીંયા લખશો આખર સ્ટોક 18,900, અને અહીંયા લખશો આખર સ્ટોક રિઝર્વ લખી દઈએ, કે આખર સ્ટોક કેટલું લખશો? કેટલો સ્ટોક હતો? 150, અને તમારો ડિફરન્સ પ્રાઇસ કેટલી છે? 30. તો 150 ગુણ્યા 30 કરી નાખશો, 150 ગુણ્યા 30 કરી નાખશો, 4500 આપણે અહીંયા લખી લેવાના. હવે 1/7 વાળો નફો લેવાનો છે, બરાબર ને? અહીંયા આપણે લખી લઈએ આરત્યો નફો 1/7. હું તમને સમજાવું કેવી રીતે લેવાનું. પહેલા તમે જમા સાઈડ નો ટોટલ કહી દો, 30,000 પ્લસ 4500 પ્લસ 250 પ્લસ 1,00,000 પ્લસ 9,500 પ્લસ 18,900, તો 1,63,150 તમારા થયા, બરાબર. હવે એમાંથી બાદ કરી નાખો બધા ખર્ચા, તો 1,20,000 ઓપની એટલે માલ વેચો 5,000, 3,050, 10,300 માઇનસ કરશું 4,800, માઇનસ કરશું 4,500, તો 15,500 તમારો નફો બચ્યો, ચોખ્ખો નફો. હવે અહીંયા આવો, એ શું કે છે કે એનો નફામાં ભાગ કેટલો છે? 1/7, એટલે નફો કેટલો હશે? 1. નફો કેટલો હશે? 1. તો આ બેને પહેલા પ્લસ કરી નાખો, તો અહીંયા 7 છે, તો નીચે 7 કરવા પડશે, તો જઈને થશે, તો ઉપર 7 થઈ જશે, તો આ થઈ ગયું 8/7. તો 8/7 માં 15,500 નફો છે, બરાબર. જમા માઇનસ ઉધાર કરશો 15,500 આવશે. 8/7 છે, 15/500 છે, તો 1/7 નફો છે, એ કેટલો થશે? તો ક્રોસ મલ્ટીપ્લાય કરશો, 15,500 ગુણ્યા 1/7, બરોબર, પછી ભાગ્યા કરશો 7/8 થઈ જશે. આ તો કરીએ આપણે, 15,500 ગુણ્યા 7/8/7, તો 1937.5 આવે છે. તો 1938 તમારું આરતીયાનું ભાગ થયો નફામાં. પાછો તમને કહું છું, એ કે છે કે આરતીયાનો ભાગ કેટલો છે? 1/7. તો મેં એવું માની લીધું કે 1/7 અગર એનું ભાગ હોય તો ભાગ કેટલું હશે? 1 હશે, 1 માંથી 1/7 છે, તે નફો કેટલો થયો એનો? તો આમાં 1 પ્લસ કરી નાખજો, તો 8/7 આવશે. તો 8/7 એ 15,500 છે, તો 1/7 એ કેટલું થશે? બરાબર, આવી રીતે તમારે નફો કાઢવો પડશે. તો 1938 એનો નફો નો ભાગ આવી ગયો, તો એ આપણે લખી લઈએ 1938. હવે 1938 આપણે અહીંયા લખશું આડતમલ ખાતે નફો કેટલું આવશે? 1938. હવે આપણે અહીંયા ટોટલ જી બનશે એ આપણે નફા નુકસાન ખાતે લઈ જવાનું. 1,63,150 માઇનસ 1,20,000 માઇનસ 5,000 માઇનસ 3,050 માઇનસ 10,300 માઇનસ 4,800 માઇનસ 4,500 માઇનસ 1938, તો 13562 જે અમાઉન્ટ બચી એ આપણે નફા નુકસાન ખાતે લઈ જવાનું, બરોબર. હવે આપણે નીચે આવીએ, હવે કુલ વેચાણ આપણું કેટલું છે? 1,00,000 રૂપિયા છે. હવે 1,00,000માંથી જેટલું બચશે એ આપણે આડતમલને દેવાના છે બેંકથી, બરાબર. માલધણીને દેવું પડશે ને પાછું. 1,00,000 માઇનસ 40 આપણે આપી દીધા હતા, માઇનસ 3,050 જે આપણે ખર્ચો કર્યો, 10,300 આપણે કમિશન, પછી 4,800 આપણે તાલખાત બાદ કરી, પછી 1938 આપણું નફો બાદ કર્યું,
તો 339,912 આપણે એને આપવાના, અહીંયા લખશું આપણે બેંક ડ્રાફ્ટ, કારણ કે બેંક ડ્રાફ્ટ થી એને પૈસા આપવાના છે. કેટલા? 39,912. તો આપણું આખું કમ્પ્લીટ થઈ ગયું સમ. સારી રીતે એને જોઈ લ્યો, કોપી કરી લ્યો. ના સમજાયું હોય તો કમેન્ટમાં જરૂર લખજો, ત્યાં પૂરી ટ્રાય કરી સમજાવવાની. તો સબ નંબર 43 આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ન્યૂ સબમાં. ત્યાં સુધી ટાટા બાય.